वंदे मातरम विद्यार्थी मित्रों, आ लेक्चर में आपणे आ चेप्टर ना जे इम्पोर्टंट टॉपिक छे ई आपणे जोवाना छे। बराबर, इम्पोर्टंट टॉपिक एटले विद्यार्थी मित्रों विकल समीकरण नो व्यापक उकेल। बराबर, विकल समीकरण ना आपणे उकेल मेळवो। બે પ્રકારના ઉકેલો છે, વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલ। વિશિષ્ટ ઉકેલ ગોતવા માટે આપણે વ્યાપક ઉકેલ તો ફાઇન્ડ કરવો જ પડશે। વિશિષ્ટ ઉકેલ તો રકમમાં શરતને આધારે મળે, એ આપણે રકમ આવશે ત્યારે જોશું। હાલ આપણે વિકલ સમીકરણ હોય એનો વ્યાપક ઉકેલ કઈ રીતે ફાઇન્ડ કરવાનો એ આપણે જોવાનું છે। ચાલો ફોર એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો, अपनी पास विकल समीकरण आ प्रकार डीवाई बाय डी एक्स बराबर एफ ऑफ एक्स इनटू जी ऑफ वाई। डीवाई बाय डी एक्स बराबर एफ ऑफ एक्स इनटू जी ऑफ वाई, आ प्रकार अपनी पास विद्यार्थी मित्रों विकल समीकरण है। एफ ऑफ एक्स एटले एक्स वालो विधेय है, जी ऑफ वाई एटले वाई वालो विधेय। આ પ્રકારનું વિકલ સમીકરણ આવે અને એનો વ્યાપક ઉકેલ ફાઇન્ડ કરવાનો કે વિદ્યાર્થી મિત્રો તો શું કરવાનું, તો g of y છે એને dy પાસે લઈ જવાનું અને f of x છે એને dx પાસે લઈ જવાનું। બરાબર, એટલે કે આ જે dy / dx બંને જે ઉપર નીચે ચલનું વિકલિત સ્વરૂપ છે એને આપણે છૂટું પાડવું પડશે અને બંનેને અંશમાં લેવું પડશે। બરાબર, એટલે જો g of y અહીંયા છે dy આ બાજુ અંશમાં છે તો g of y ને તમે આ બાજુ લ્યો તો 1 upon g of y dy બરોબર, અને dx આ બાજુ છેદમાં છે એટલે ઉપર જવા દો તો f of x into dx આવું થઈ જશે। શું કર્યું, g of y બરાબર ને આ બાજુ આવ્યું એટલે 1 upon g of y dy અને f of x ની પાસે મે dx ને મોકલી દીધું એટલે dy ની સાથે y ચલ વાળો વિધેય હોવું જોઈએ અને dx ની સાથે x ચલ વાળો વિધેય હોવું જોઈએ અને dy અને dx બંને બરાબરની એક બાજુ અંશમાં હોવા જોઈએ। વિકલ સમીકરણનો ઉકેલ ફાઇન્ડ કરવા માટે એટલી બાબત ધ્યાનમાં રાખવાની, કઈ કઈ કે y વાળો વિધેય dy ની પાસે હોવું જોઈએ, x વાળો વિધેય dx ની પાસે હોવું જોઈએ, dy અને dx બરાબરની એક બાજુ અંશમાં હોવા જોઈએ। બરાબર, આવી રીતના કર્યા પછી બંને બાજુ સંકલન કરો। ચાલો બંને બાજુ સંકલન કરો તો અહીંયા સંકલન કરો તો 1 ઉપર gy g of y dy અને સંકલન f of x dy અને હવે સંકલન કર્યા પછી આગળ તમે જે આન્સર આવશે અને આપેલા વિકલ સમીકરણનો આપણે શું કહેશું વિદ્યાર્થી મિત્રો વ્યાપક ઉકેલ। રીતમાં ખ્યાલ આવી ગયો? બરાબર, ચાલો હવે આ રીતનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 9.4 નો બરાબર સૂચના એને કીધી છે પ્રશ્ન 1 થી 10 ના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલ મેળવો। બરાબર, પ્રશ્ન 1 થી 10 ના સમીકરણના વ્યાપક ઉકેલ મેળવવાના છે। ચાલો પ્રશ્ન 1 માટે આપણે સમીકરણ કીધું છે આવું કે dy/dx बराबर 1 माइनस cos x बाय 1 प्लस cos x। ચાલો આપેલા વિકલ સમીકરણ જે છે એનો મારે વિદ્યાર્થી મિત્રો વ્યાપક ઉકેલ મેળવવો છે તો હમણાં મેં કીધું એમ આખું x ચલ વાળું વિધેય છે, y ચલ વાળું વિધેય આમાં છે નહીં, તો કાંઈ વાંધો નહીં, x વાળા ચલની પાસે આપણે dx ને મોકલી દીધું તો શું થઈ જશે, અહીંયા dy રહેશે અને અહીંયા 1 માઇનસ cos x by 1 plus cos x dx ને મેં અહીંયા મોકલી દીધું। બરાબર, એમ કર્યા પછી બંને બાજુ સંકલન કરો, પણ વિદ્યાર્થી મિત્રો સંકલન કરતા પહેલા આને ધ્યાનથી જુઓ, 1 minus cos x upon 1 plus cos x e tan square x by 2 નું સૂત્ર છે, ત્રિકોણમિતિ ચક્ર યાદ કરો ધોરણ 11। બરાબર, sin square x હોય તો સૂત્ર 1 minus cos 2x by 2 આવું થાય, x હોય તો 2x નો ડબલ થાય, x / 2 હોય તો એનો ડબલ x। બરાબર,
cos स्क्वायर x by 2 हो तो 1 plus cos x by 2 था बनने ना भागाकार करो तो यह 2 2 कैंसिल sin by cos इतना थी जा सकते 10 स्क्वायर x by 2 बराबर 1 minus cos by 1 plus cos बराबर चल अबे आपने बनने बाजू संकलन करता जो अत्यार सुधी आपने विकलन जो युद्ध હવે આપણ ઉકેલ માટે આપણે સંકલન કરવાનું થશે ચાલ તો અહીંયા જો સંકલન આ બાજુ તો 1 છે એટલે 1 ઇનટુ dy બરાબર સંકલન tan² x/2 dx આવું થશે બરાબર ચાલ હવે અહીંયા સંકલન કરી દો 1 નું dy ની સાપેક્ષે સંકલિત y થશે અને tan² x/2 નું વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ સંકલિત નથી તો એને સૌપ્રથમ આપણે એના નિત્ય સમમાં ફેરવવું પડશે બંને બાજુ આપણે આને સંકલિત કરીશું ને અહીંયા 1 ડિવાઈડ રાખીશું tan² x/2 એટલે કે sec² x/2 - 1 છે ને નિત્ય સમ બરાબર ચાલ હવે સંકલન કરો કેમ કે sec² x/2 નું હાજર છે ચાલ 1 નું શું થશે હવે sec² x/2 નું तो क्या tan x by 2 અને x નો સહગુણક 1 by 2 કે આમાંનો છેદમાં minus 1 નું x ની સાપેક્ષે x અને વિદ્યાર્થી મિત્રો આપણે બંને બાજુ સંકલન કર્યું પણ આપણે જમણી બાજુ શું મૂકી જ્યાં x હશે ને ત્યાં આપણે ચલ c મૂકીશું x વાળું જ્યાં આપણે કર્યું હશે ત્યાં આપણે ચલ શું મૂકીશું c બરાબર મત પડી ગઈ આ છેદનો છેદ 2 ક્યાં જશે અંશમાં એટલે y બરાબર 2 into tan x by 2 1 નું x ની dx ની સાપેક્ષે x plus c તો આ જે ઉકેલ છે એને આપેલા વિકલ સમીકરણનો કેવો ઉકેલ કહેવાશે એ આપણો ઉકેલ રેડી ચાલ ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 લઈએ વિદ્યાર્થી મિત્રો 2 બરાબર એ તમને હું જાતે આપું છું એ તમને આવડી જશે ઈઝી છે ક્વેશ્ચન નંબર 3 3માં એવું કીધું છે કે dy by dx plus y બરાબર 1 બરાબર હવે હરેક વખતે રકમમાં તમે ઈઝીલી કઈ dy ચલની પાસે y વિધેય કે dx ચલની પાસે x વિધેય નહીં મૂકી શકો એ તો ઈઝી હતું બહુ અમુકમાં તમે તમારી રીતે તમારું મગજ લગાવીને બરાબર ટ્રાય કરવાની છે તેના માટે પહેલા dy by dx ને એકલા કરી દો તો plus y કરી બાજુ જશે તો શું થશે વિદ્યાર્થી મિત્રો dy by dx plus y પેલી બાજુ જશે એટલે 1 minus 1 તો હવે જે આપણી પાસે સમીકરણ આવ્યું એમાં ધ્યાનથી જુઓ x ચલ વાળું કોઈ વિધેય નથી તો આ બાજુ અંશમાં dy છે તો 1 minus y આખા ને બરાબર ને આ બાજુ લાવશો એટલે ભાગાકારમાં જતો રહેશે અને dx ને આ બાજુ જવા દઈએ એટલે શું થઈ જશે 1 upon 1 minus y dy અને અહીંયા શું થઈ જશે 1 into dx બરાબર ચાલો હવે આપણે बनने बाजू संकलन करता संकलन करो चालो तो 1 संकलित 1 upon 1 minus y dy बराबर संकलित 1 dx तो 1 upon y नो log y तो ये जितने 1 upon 1 minus y नो हो तो से log mod 1 minus y અને y નો સહગુણક શું છે minus 1 આપણે મૂકવો પડશે ને બરાબર ચાલ અને આ બાજુ 1 નો શું થઈ જશે x પણ જુઓ વિદ્યાર્થી મિત્રો log આવે ને બરાબર તો તમે x ની સાથે જે c મૂકો ને એને તમે log c તરીકે પણ મૂકી શકો બરાબર આમ શું કામ કરવું બરાબર હજી આપણે સમીકરણને ઈઝી બનાવ્યું તો હવે તમે જુઓ તો આ log c ને તમે આ બાજુ લઈ લો તો માઈનસ થઈ જશે બરાબર એટલે હું થઈ ગયું માઇનસ log mod 1 minus y માઇનસ log mod c બરાબર x c મૂક c ની જગ્યાએ આપણે log mod c મૂક્યું અહીંથી માઇનસ કોમન કાઢી લ્યો તો log mod 1 minus y માઇનસ કોમન કાઢો એટલે બંનેનો સરવાળો થાય ને log mod c બરાબર x એટલે માઇનસ 2 log નો સરવાળો એટલે એ બંનેનો હો થશે ગુણાકાર બરાબર અને વધુમાં વિદ્યાર્થી મિત્રો આ x ને પેલી બાજુ જવા દો તો log
वन माइनस सॉरी माइनस ने पहली बार जोड़ दिया माइनस एक्स क्यूब लॉग ने तुम्हारे रिमूव करो तो लॉग नो आधार ई हो तो ई ने सामने जावा दियो એટલે કે 1 માઈનસ y ઇન્ટુ c બરાબર e રેસ્ટ ટુ માઈનસ x આ એનો વ્યાપક ઉકેલ સમજ ભઈ ટૂંકમાં લોગ શક્ય હોય ત્યાં સુધી વ્યાપક ઉકેલમાં લાવવાનું નહીં બરાબર એટલા માટે મેં અહીંયા c ની જગ્યાએ log c મૂકીને જે બાદબાકી થઈ સરવાળો થઈ જે લોગ નો નિયમ હતો એ મુજબ આપણે કામ બરોબર ચાલ ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 કે x સ્ક્વેર x ઇનટુ tan y dx પ્લસ x સ્ક્વેર y ઇનટુ tan x dy बराबर c चलो मित्रों तो पहला तो dy by dx ने आपने एकला करवा पड़े बराबर तो आ dx वालों से ने पहली बाजू जवा दे तो आ धन छे पहली बाजू जाए तो ऋण तो sec square y into tan x dy आ बाजू रहे छे बराबर ने पहली बाजू minus sec square x tan y dx अब जो tan x ગુણાકાર માં છે અને dx પાસે મોકલવો પડશે તો tan x આ બાજુ ભાગાકાર માં જશે અને tan y આ બાજુ ભાગાકાર માં આવશે એટલે કે sec square y by tan y dy બરાબર અને આ બાજુ minus sec square x અને આ બાજુ થી આવશે tan x dx સમજ પડી આ રીતે આપણે ગોઠવણ કરવી પડશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે બંને બાજુ સંકલન કરીએ તો બંને બાજુ संकलन करता है यह सूत्र क्या है sec square y by tan y dy minus sec square x by tan x dx बराबर है जो tan y नो विकलन होता है sec square y बराबर तो आ थैंक यू f of y ऊपर थैंक यू f dash y એટલે સીધો જેનો જવાબ મો થઈ જશે વિદ્યાર્થી મિત્રો log mod tan इजते माइनस अहीं bsin log mod tan x बराबर અને પ્લસ c ની જગ્યાએ આપણે log mod c મૂકીશું કેમ કે બધું log માં છે ને ચાલો તો તમે આ માઈનસ ને આ બાજુ લાવો તો પ્લસ થશે એટલે કે log mod tan y plus log mod tan x is equal to log mod c એટલે log નો સરવાળો એટલે log નો ગુણાકાર તો log અહીંયા tan x into tan y mod is equal to log mod c બે બાજુ log log કેન્સલ થઈ જાય એટલે આવશે tan x into tan y બરાબર c આ આપણો જે છે ફાઇનલ ઉકેલ હશે હવે વિદ્યાર્થી મિત્રો ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 તો e raised to x plus e raised to minus x dx सॉरी डी वाई माइनस ई एस टू एक्स माइनस ई एस टू माइनस एक्स डी एक्स सॉरी इनटू डी एक्स बराबर जीरो चल टू डी एक्स बराबर जीरो क्या बात हो रही चल तो आ माइनस डी एक्स वालों से ना पहली बाजू अपने मोकले तो प्लस चेंज से तो ई एस टू एक्स माइनस ई एस टू एक्स डी वाई આ પહેલી બાજુ q એટલે પ્લસ થઈ e^x - e^x d આ x વાળો છેદ છેદમાં જવા દે તો dy બરાબર e^x - e^x / e^x - x d હવે બંને બાજુ તમે સંકલિત કરી નાખો તો f ઓફ x છે એ x છે બહુ ઈઝી દાખલો છે સેલ્ફ પ્રેક્ટિસમાં જાતે કરો ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 છે વિદ્યાર્થી મિત્રો એ ભી હું તમને સેલ્ફ આપું છું क्वेश्चन नंबर 7 y log y dx minus x dy बराबर सी चलो माइनस x dy છે એને આપણે કા આને સામેની બાજુ મૂકો તો માઈનસ x dy બરાબર માઈનસ y log y
dx બરાબર તો માઈનસ માઈનસ કેન્સલ dy આ બાજુ છે y log y ને આ બાજુ લઈ ગયો તો એ 1 upon y log y થશે dy અને અહીંયા x છે એ 1 upon x શું થશે dx ચાલો આનો તમને વિકલિત આવડે છે બરાબર ચાલો સેટ જાતે કરો क्वेश्चन नंबर एट ये भी वो तुमने सेल्फ को आप उसको जाते बराबर क्वेश्चन नंबर नाइन ये भी तुमने सेल्फ क्वेश्चन नंबर टेन सॉरी नाइन छह ये तुमने जरिए कहीं दो चुप वो इजी छह डीवाई बाय डीएक्स बराबर साइन इन्वर्स एक्स डीवाई बाय डीएक्स बराबर साइन इन्वर्स एक्स बराबर अच्छा तो डीवाई dx ને આ બાજુ મોકલી દો તો sin ઇન્વર્સ x અને dx બંને બાજુ સંકલિત કરો તો સંકલિત dy સંકલિત sin ઇન્વર્સ x dy sin ઇન્વર્સ x નો સંકલન u ના નિયમ મુજબ આપણે કરવું પડશે કે મેં તમને હિંટ આપી દીધી એથી આ તમે જાતે કરી લેજો બરાબર ચાલો ત્યારબાદ क्वेश्चन नंबर 10 क्वेश्चन नंबर 10 वो कीधुं छे e रेस टू x tan y dx प्लस 1 माइनस e रेस टू x sec स्क्वायर y dy बराबर 0 चलो विद्यार्थी मित्रों હવે અહીંયા dx અને dy तो आ dx वाला ने पहली बाजू मोकली दियो धन छे ऋण થશે એટલે 1 e to x sec square y dy અને આ પાછ પહેલી બાજુ જાય એટલે e to x tan y dx બરાબર ચાલો 1 e to x આ બાજુ આવશે tan y આ બાજુ આવશે એટલે કે sec square y tan y dy e to x upon 1 e to x dx આ રીતનો થઈ ગયો બંને બાજુ સંકલન કરો બરાબર તો આ f ઓફ x ઉપર f ઓફ સોરી f ઓફ y ઉપર f ડેશ y અહીંયા ભી આનું વિકલન માઈનસ e રેસ્ટ ટુ x થાય ઉપર હાજર જ છે બરાબર એટલે આ સેલ્ફમાં તમે જાતે કરજો અને log mod tan y થશે આનો log mod 1 e રેસ્ટ ટુ x થશે અને પ્લસ log c મૂકશો એટલે તમને આખાનો જવાબ આવી જશે બરાબર છે સમજ પડી વિદ્યાર્થી મિત્રો એટલે આ અહીંયા પૂરું કરી દેજો ચલો ત્યારબાદ હવે આપણને એવું કીધું છે કે ભાઈ ક્વેશ્ચન 11 ટુ 14 માં આપેલી શરતનું સમાધાન કરતા વિકલ સમીકરણના विशिष्ट उकेल ले चलो विशिष्ट उकेल ले चलो क्वेश्चन नंबर 11 માં શું કીધું છે x³ + x² + x + 1 dy/dx = 2x² + x બરાબર જ્યારે x = 0 ત્યારે y = 1 એ રીતનો આપણને અહીંયા કીધેલું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વિશિષ્ટ ઉકેલની ચર્ચા આપણે આ પ્રશ્નમાં કરવાની છે આપણે અગાઉ વાત કરી હતી ને વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલ તો વિશિષ્ટ ઉકેલમાં શું ફરક પડશે વિશિષ્ટ ઉકેલ ક્યારે મળે કે રકમમાં આપણને આવી શરત આવી છે x = 0 ત્યારે y = 1 એટલે કે આપણે આપેલા સમીકરણનો તો પહેલા વ્યાપક ઉકેલ જ ફાઇન્ડ કરવાનો છે આ રીત મુજબ અને વ્યાપક ઉકેલ જે મળે એમાં આપણે આ કિંમત મૂકવાની છે x = 0 અને y = 1 સમજી ગયા તમે અને એ મૂક્યા પછી આપણને અચળાંક જે c છે એની કિંમત મળશે
અને એ જે સી ની કિંમત ને ફરી વખત આપણે વ્યાપક ઉકેલમાં મૂકી દઈએ એટલે એ વ્યાપક ઉકેલ બની જશે વિશિષ્ટ ઉકેલ. ઘણી વિદ્યાર્થી મિત્રો શું કીધું મેં બરાબર? તો ચાલો આપેલા સમીકરણનો આપણે વ્યાપક ઉકેલ ફાઇન્ડ કરીએ. માં x બરાબર 0 અને y બરાબર 1 મૂકતા અચળાંક c ની કિંમત જે મળે છે આપણે એ c ની કિંમત ને આપણે વ્યાપક ઉકેલમાં મૂકી દેશું એટલે એ વ્યાપક ઉકેલ વિદ્યાર્થી મિત્રો કયો ઉકેલ બની જાય? વિશિષ્ટ ઉકેલ. ખ્યાલ આવ્યો? સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે અહીંયા વ્યાપક ઉકેલ ફાઇન્ડ કરવા માટે ડીવાય બાય ડીએક્સ અને આ બધું જ x માં છે જુઓ તો અહીંયા જુઓ તો dy by dx સામે છે 2x square plus x અને આ ગુણાકારમાં છે આ બાજુ જે ભાગાકારમાં x cube plus x square plus x plus 1 dx એ તમે તા મોકલી દો એટલે કમ્પ્લીટ dy અને dx આ બાજુ આવી ગયો આ ભાગાકારમાં ગયું અને dx સામે ગુણાકાર બરાબર. ચાલો હવે બંને બાજુ સંકલિત કરતા તો અહીંયા સંકલન dy 1 into dy કાઈ નથી અને અહીંયા 2x square plus x by x cube plus x square plus x plus 1 dx. તેથી મિત્રો આનો તમને સંકલન આવડતું હોવું જોઈએ. હવે આનો સંકલિત કઈ રીતે કરી શકો? અને સમીકરણ એક કહી દો ને આ જે પદ છે એને અલગથી આપણે અહીંયા જોઈએ. ચાલો તો અહીંયા જુઓ આ જે પદ છે ને વિદ્યાર્થી મિત્રો નીચે જુઓ અહીંયા x સ્ક્વેર કોમન નીકળે બરાબર તો વચ્ચે x પ્લસ 1 વચ્ચે x પ્લસ 1 કોમન નીકળશે એટલે જો હમણાં સમીકરણ એક નથી લેતો આને. ચાલો તો સમીકરણ 1 ઇન્ટુ dy બરાબર સંકલન 2x સ્ક્વેર પ્લસ x છેદમાં આ બંને માંથી x સ્ક્વેર કોમન કાઢો તો અહીંયા x પ્લસ 1 રહેશે x પ્લસ 1 અને અહીંયા પ્લસ 1 કોમન કાઢો એટલે x પ્લસ 1 dx એટલે આવું થઈ ગયું 1 ઇન્ટુ dy અને 2x સ્ક્વેર પ્લસ x બાર અહીંયા x પ્લસ 1 અને x સ્ક્વેર પ્લસ 1 એના બે અવયવ આપણને બરાબર એટલે હવે આનું સંકલિત આપણે આંશિક અપૂર્ણાંકની રીત મુજબ કરશું બરાબર. ચાલ તો અહીંયા અલગથી આપણે કહી દઈએ આને સમીકરણ 1 કહીએ અને અહીંયા સંકલન 2x સ્ક્વેર પ્લસ x બરાબર x પ્લસ 1 અને x સ્ક્વેર પ્લસ 1 માટે ચાલો શું કહીએ a અપોન અવયવ 1 છે ને x પ્લસ 1 અને x સ્ક્વેર દ્વિઘાત બહુપદી છે એટલે bx પ્લસ c અપોન x સ્ક્વેર પ્લસ 1 આવું થશે યાદ કરો બરાબર. ચાલ તો હવે અહીંયા શું થશે 2x સ્ક્વેર પ્લસ x ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ આ લસાઅ લઈ લો a ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 1 અને bx પ્લસ c ઇન્ટુ x પ્લસ 1. ચાલો હવે a અને b ની કિંમત ફાઇન્ડ કરી લઈએ આપણે. a ની કિંમત ફાઇન્ડ કરવા માટે આપણે x બરાબર કેટલા લેશું? 1 નહીં ચાલે -1 નહીં ચાલે x બરાબર 0 લઈએ ચાલો તો એ મળી જાય બરાબર. હા તો x બરાબર 0 લેતા આ બાજુ શું થઈ જશે 2 ઇન્ટુ 0 પ્લસ 0 અહીંયા a 0 પ્લસ 1 અહીંયા bx પ્લસ c એટલે કે b ઇન્ટુ 0 પ્લસ c સોરી આપણે છે ને x બરાબર 0 ને આપણે a જોતો છે એટલે x પ્લસ 1 એક અવયવ છે તો x બરાબર -1 લઈ લઈએ એટલે આ પદ આખું 0 થઈ જશે. ચાલો x બરાબર -1 લેતા એ ડાબી બાજુ 2 ઇન્ટુ -1 નો વર્ગ x ની જગ્યાએ -1 અહીંયા a -1 નો વર્ગ પ્લસ 1 અને -1 પ્લસ 1 એટલે એ તો થઈ ગયું 0 તો -1 નો વર્ગ 1 બે કા બે માંથી એક જાય એટલે 1 અહીંયા a -1 નો વર્ગ 1 પ્લસ 1 એટલે કે 2 અને આ 0 a બરાબર 1 બાય 2 એવો આપણને એક અચળાંક મળી ગયો. ચાલો હવે બીજો અચળાંક b ફાઇન્ડ કરવો છે તો હવે બીજો એક અવયવ નથી આપણી પાસે. હા આપણે x બરાબર 0 લઈએ તો કઈ થાય છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 0 લઈ લ્યો
અને 0 અહીંયા b 0 થઈ જશે બરાબર b 0 એ 0 એની કિંમત તો છે આપણી પાસે યસ ચાલ હવે x 0 લેશો એટલે c મળી જશે ચાલો તો x 0 લેતા આ બાજુ તો તમે જો 2 0 0 0 થઈ જાય અહીંયા a 0 1 થઈ જશે અહીંયા પ્લસ bx એટલે 0 c અને 0 1 આવું થઈ ગયું એ 0 a 1 a એટલે 1/2 છે અને પ્લસ અહીંયા c into 1 c એટલે કે c બરાબર આપણને મળી ગયું માઇનસ 1/2 બરાબર હવે b ગોતવાનું b ફાઇન્ડ કરવા માટે આપણે b કોનો સહગુણક થાય ચાલ તો જો bx ને તમે અહીંયા x સાથે ગુણો તો bx² થાય અને bx 1 સાથે પણ ગુણાય એટલે શું થાય bx એટલે બંને બાજુ આપણે x² ને x ના સહગુણક સરખા થાય બરાબર એટલે આપણે c મળી જશે ચાલો બંને બાજુ x ના સહગુણક સરખા હતા આ બાજુ x નો સહગુણક શું છે 1 આ બાજુ a into x² plus 1 થશે અહીંયા a નહીં અહીંયા bx² plus bx એટલે આ બાજુ આવશે અહીંયા bx અને પ્લસ આવશે cx પણ આવશે ને બરાબર x ના સહગુણક માટે cx જ આવશે એટલે 1 બરાબર b plus c x આવું થયું ને ચાલ તો b ની કિંમત c ની કિંમત તો 1/2 છે x ના સહગુણક કીધું એટલે x નહીં લખવાનો ને x નહીં લખવાનો એટલે b plus c જ આવશે એટલે b ની c ની કિંમત આપણી પાસે છે માઇનસ 1/2 આની બાજુ જાય એટલે b બરાબર થઈ જશે સોરી 1 plus 1/2 અને b થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 3/2 મળી ગયા આપણને અચળાંકો બરાબર તો હવે અહીંયા આપણે બધું મૂકીએ અને છેદ વિભાજન કરીએ એટલે બરાબર હવે સમજજો 1 into dy સંકલન 1 by x a by x plus 1 એટલે કે 1 by 2 by x plus 1 plus bx b ની જગ્યાએ શું આવશે 3/2 x ની જગ્યાએ minus 1/2 by x square plus 1 બરાબર અને આ થઈ ગયું dx ઓકે ચાલો હવે બધાને અલગ પાડો તમે તો 1 into dy બરાબર અહીંયા 1/2 x plus 1 અહીંયા plus 3/2 બરાબર અહીંયા 3/2 into x by x square plus 1 minus 1/2 into 1 upon x square plus 1 dx આવું થયું બરાબર હવે તો આનું log mod x plus 1 આનું સીધું tan inverse x by 1 પણ અહીંયા x square plus 1 પણ x square ઉપર x છે એટલે છેદનું વિકર્ણ અંશમાં સેટ થાય x square નું 2x ઉપર 2x નથી 2 ગુણ 2 ભાગો એવું કરવું પડશે બરાબર એટલે અહીંયા તમે જુઓ હવે હું dy બરાબર સંકલન 1/2x plus 1 અહીંયા 3/4 કરી દઉં છું અને અહીંયા થઈ ગયું 2 2 વડે ગુણો 2 વડે ભાગ્યો સ્ક્વેર પ્લસ 1 માઇનસ આ 1/2 અચળ જ નીકળી જાય ઉપર રાખો તો બી ચાલે dx થાય તો હવે બધાનું સંકલન થઈ જશે એટલે અહીંયા હું કહી દઉં 1 નું શું થશે y અહીંયા 1/2 અચળ 1 upon x plus 1 નું log mod x plus 1 બરાબર પ્લસ 3/4 અચળ બરાબર log mod x square plus 1 માઇનસ 1/2 અચળ બરાબર tan inverse x અને છેલ્લે શું આવશે પ્લસ c ઓકે તો પેલી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો ચાલ તો આપણને એટલું મળી ગયું હવે જુઓ આ એનો થઈ ગયો વ્યાપક ઉકેલ હવે અહીંયા લોગ ને આપણે કોઈ અત્યારે કોઈ ભેગા કરવાનું નથી કેમ કે પ્રશ્નની સૂચના શું છે વિશિષ્ટ ઉકેલ ને વિશિષ્ટ ઉકેલ માટે હવે આપણે આમાં આ શરતનો ઉપયોગ કરીશું x 0 અને y 1 બરાબર x 0 અને y 1 લેતા મૂકી દો y ની જગ્યાએ 1 અને 1/2 log x ની જગ્યાએ 0 1 એટલે કે 1 3/4 log x ની જગ્યાએ 0 1 એટલે 1 માઇનસ 1/2 tan ઇન્વર્સ x ની જગ્યાએ 0 c એટલે 1 બરાબર log 1 0 થાય 0 into 1/2 0 log 1 0 into 3/4 એટલે 0 બરાબર tan ઇન્વર્સ 0 tan 0 ક્યારે હોય 0
बराबर तो ए बी 0 प्लस सी એટલે કે સી બરાબર વિદ્યાર્થી મિત્રો આપણને 1 મળ્યું એને ત્યાં મૂકી દીધું બરાબર ચાલ આ લખી દેજો તમે મારે અહીંયા જગ્યાની જરૂર છે એટલે આ કાઢી નાખું છું તો એ આપણે મૂકી દઈએ તો શું થઈ ગયું સી બરાબર 1 મૂક્યું એને આ સમીકરણમાં મૂકીએ બરાબર સમીકરણ 2 सी बराबर 1 समीकरण 2 मा मुक्ता वाई बराबर 1/2 log mod x plus 1 plus 3/4 log mod x square plus 1 minus 1/2 tan inverse x plus 1 तो विद्यार्थी मित्रों आ आपको थई गयो फाइनल आंसर વધુમાં તમે છે ને બરાબર આ 2 છે 2 ઈ 2 ને તમે આ બાજુ મોકલી શકો કે અહીંયા ભી 2 છે અહીંયા ભી 2 આવી શકે અને 2 ને અહીંયા ગુણીને તમે 2y એમ કરી શકો બરાબર સમજ પડી અને બરાબર એટલે આ થઈ ગયો આપણે આ પહેલા સમીકરણનો વિશિષ્ટ ઉકેલ બરાબર છે તો હવે આ પ્રકારનો જે દાખલો છે બરાબર બીજો દાખલા જે છે આપણે આગળ જોશું હજી કંઈ તમારામાં કરવું હોય તો આ બંનેમાં સરવાળો છે તો ગુણાકાર કરી શકો પણ અહીંયા તમે જુઓ તો ગુણાકાર કરવા માટે અહીંયા 1/2 ઘાત છે અહીંયા 3/4 ઘાત છે તો શું કરી શકો તમે અહીંયા તો 3/2 ઘાતને તમારે ઉપર મોકલવી પડે તો અહીંયા 1/2 રહી ને જો આ બેમાંથી તમે 1/2 કોમન કાઢો વિદ્યાર્થી મિત્રો 1/2 કૌંસમાં log mod x plus 1 અહીંયા રહેશે 3/2 log mod x square plus 1 બરાબર અને આમને રહેવા દે તો પણ ચાલે કાઈ નથી થતું ચાલે ઓકે તો આ પ્રકારે આ એનો થઈ જશે વિશિષ્ટ ઉકેલ ડન ચાલો એની પછીનો જે એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો એની જેવો જ છે બરાબર એ હું તમને જાતે આપું છું બરાબર થોડો હિંટ આપીને ક્વેશ્ચન નંબર 12 x * x² - 1 dy/dx = 1 જ્યારે x = 2 ત્યારે y = 0 ચાલો તો આ dx છે સામે જવા દો આ બે x વાળું છે એ છેદમાં જશે dx અંશમાં જશે dy/1/x * x² - 1 dx બરાબર બંને બાજુ સંકલન કરીએ તો અહીંયા 1 * dy સંકલન 1 * x / x - 1 x + સર - 1 ના બે અવયવ એટલે હવે તમારે આનું સંકલિત કરવાનું છે એટલે 1/x * x - 1 * x + 1 એટલે કે a/x b/x - 1 c/x + 1 આ મેથડ જ છે દાખલો તમારા માટે ઈઝી થશે સંકલિત ઈઝી થશે લાસ્ટમાં પ્રેક્ટિસમાં જાતે કરજો નાનો વિશિષ્ટ ઉકેલ ના જે એક્ઝામ્પલ છે જો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું ધન્યવાદ